નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે એક નવા પ્રકરણ વિશે શીખવાના છીએ, જેનું નામ છે ભોપાલનો પ્રવાસ. તમે બધા કોઈ દિવસ પ્રવાસી ગયેલા છો? ગયેલા છો ને? શેમાં જાઓ છો બધા? બસમાં. શેમાં? બસમાં. તો આપણે પણ હવે બસમાં પ્રવાસ કરવાનો છીએ. તો કેટલા બાળકો લઈ જશું? ચલો આપણે ધોરણ પ્રમાણે બાળકોની સંખ્યા લખીએ. ધોરણ એક માંથી આપણે લઈ જશું 25 બાળકો. ધોરણ બે માંથી આપણે લઈ જશું 30 બાળકો. ધોરણ ત્રણ માંથી આપણે લઈ જશું 28 બાળકો. ધોરણ ચાર માંથી આપણે લઈ જશું 35 બાળકો. ધોરણ પાંચ માંથી આપણે લઈ જશું 38 બાળકો. તો કોઈ હવે કહેશે કે આપણે કુલ બધા કેટલા બાળકોને પ્રવાસ લઈ જવાના છીએ, એના માટે શું કરવું પડશે? આપણે સરવાળો. શું કરવું પડશે? સરવાળો. તો ચલો સરવાળો કરીએ. 5 ને 8 13, 13 ને 5 5 18, 18 ને 8 કેટલા થાય? 26. 26 નો છગડો બધી બે. હવે આ બાજુ સરવાળો કરી લઈએ. 2 ને 2 4, 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 3 12, 12 ને 3 15. કુલ કેટલા બાળકો આપણે પ્રવાસ લઈ જવાના છીએ? 156 બાળકો. હવે આપણે એક બસ એવી મંગાવશું કે જેમાં 50 ની સીટ હોય. કેટલા? 50 ની સીટ. તો કોઈ મને કહેશે કે 156 બાળકો લઈ જવા માટે આપણે કેટલી બસ મંગાવી પડે? કેટલી બસ મંગાવી પડે? ચલો એક બસમાં 50 બાળકો, તો એવી કેટલી બસ મંગાવી પડે? એક બસમાં 50 આવશે. બીજી બસ મંગાવશું તો એમાં બીજા 50 બાળકો, એટલે કેટલા થયા? 100. કેટલા? 100. અને ત્રીજી બસ મંગાવશું તો કેટલા થશે? 50 × 3. કોઈ કહેશે 50 × 3 કેટલા થાય? 150 બાળકો. કેટલા? 150 બાળકો. તો હવે આપણે કેટલા બાળકો બાકી રહી ગયા બસમાં બેઠા વગર? એના માટે શું કરશું? બાદબાકી. શું કરશું? બાદબાકી. 156 ઓછા 150 કેટલા રે? 6 5 5 1 માંથી 1 0 છ બાળકો બાકી રહે. કેટલા બાળકો બાકી રહે? 6 બાળકો. હવે મેં 6 બાળકો માટે આપણે 50 સીટ વાળી નવી બસ મંગાવશું? મંગાવી શકાય? ના. શું કરીશું? સીટ વેચી લઈશું બાળકોને. 6 બાળકોને અંદર સીટ વેચી આપીશું. હવે તમે મને કહો કે 6 બાળકો વધ્યા, એમને આપણે કેવી રીતે બસમાં બેસાડીશું? તો ત્રણે બસમાં બે બે બાળકો આપણે વધારાના બેસાડી દઈશું, એટલે બધા બાળકોનો સમાવેશ થઈ જશે અને બધા બાળકો ત્રણ બસમાં સરસ પ્રવાસ કરી શકશે. ફરીને સમજો. હવે કેટલું જોઈશે? ત્રણ બસમાં દરેક બાળકો 3 બસ મંગાવી પડે. બંધ કર.